हेलो विद्यार्थी मित्रों, धोरण 12 માં આપણે જે એક્ટિવ ક્વેશ્ચનમાં સાત પ્રકાર જોયા, વિધાન વાક્ય, પ્રશ્નાર્થક વાક્ય, નકાર વાક્ય, બે કર્મ વાળા, રૂ વાળા, વોટ વાળા અને લાસ્ટ લેક્ચરમાં આપણે વેર વેર વાય હાઉ વાળા વાક્ય જોયા. હવે આપણે એક વખત જે બોર્ડ ઉપર લખેલ છે 17 વાક્ય જે મિક્સ વાક્ય આપેલ છે, બધા જ પ્રકારના છે, લગભગ બધા પ્રકારના બબ્બે વાક્ય આવી ગયા છે. એટલે હેડિંગમાં લખ્યું છે ઓલ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ, બધા જ પ્રકારના વાક્યો એસક્યુએલ છે. તો સૌપ્રથમ કાર્યવાહી વાક્ય છે એટલે આપણે કાળ નક્કી કરવો પડશે, ઉપરાંત પ્રકાર પણ જોવો પડશે કે આ પ્રકારનું વાક્ય છે, વિધાન છે, ભૂવાનું છે, વર્ણવાળું છે. તો સૌપ્રથમ શરૂ કરીએ. પહેલું વાક્ય, હી વોઝ રાઇટિંગ અ લેટર ટુ હિઝ ફ્રેન્ડ ધેન. જોઈએ વિદ્યાર્થી મિત્રો, ક્રિયાપદ છે રાઇટિંગ, તો કર્મ છે લેટર અને બીજું કર્મ હિઝ ફ્રેન્ડ, એનો મતલબ તો પહેલું વાક્ય છે. ચોથા પ્રકાર બે કર્મવાળું વાક્ય છે અને ટુ વાળી એક પૂછ્યું છે. ચોથો પ્રકાર યાદ કરીએ, સજીવ કર્મ, નિર્જીવ કર્મ અને બે કર્મ આપેલ હોય છે. ચાલો પહેલી રીતે વાક્ય બનાવું છું, એમાં બે દ્રવ્ય અને પહેલી રીતે જેમાં ટુ નથી આવતું. ચાલો આગળ સજીવ કર્મ લઈ જઈએ. હિઝ ફ્રેન્ડ, આગળ જશું. ચાલો ભૂતકાળ વાક્ય છે એટલે ફ્રેન્ડ પ્રમાણે ભોજનમાં. ચાલો આઈએનજી છે એટલે બીંગ આવશે. રાઈટ નું લીફ રિટર્ન. નિર્જીવ કર્મ વચન ઉપર બેસે, ક્રિયાપદ પછી બીજી પછી લેટર બાય લીને પછી નહીં આવું લીધી છેલ્લે આવશે. હિઝ ફ્રેન્ડ વોઝ બીંગ રિટર્ન અ લેટર બાય હિમ ધેન. પહેલું વાક્ય છે બે કર્મ વાળું છે અને પહેલી રીતે આપેલું છે. બીજું વાક્ય છે ભૂવળ પ્રશ્નાર્થ, પાંચમો પ્રકાર છે અને સાધુ વર્તમાન છે. હુંથી જયારે પ્રશ્ન બનાવવો, ત્રીજું વાક્ય છે બીજા પ્રકારનું છે સાદો પ્રશ્ન, જેમાં ક્રિયાપદ ભાગ રાખેલો હોય અને આપણે પેસિવમાં પણ ક્રિયાપદ જ આપણે મૂકવું પડશે. ચોથું વાક્ય છે નકાર વાક્ય, સાદો વર્તમાન છે, દસ કાઢી નાખશું. ત્રીજો પ્રકાર છે નકાર વાક્ય, કર્મ ને આપણે મૂકશું મીન વાય, દસ અને સાદો વર્તમાન, સાદા વર્તમાન એ ની સાત આઈ સાથે એમ. ત્રીજા પ્રકાર નોટ આપેલ છે, નોટ મૂકવા પડશે તો જ નકાર બનાવશે. બે જીન પિન નહીં આવે, સી ટુ ડી થ્રી વેટ ટુ મેટ બાય સી એ પાછળ જવાબ વર છે આવશે. ડેલી આઈ એમ નોટ મેટ બાય વર ડે. ચોથું વાક્ય છે નકાર વાક્ય, સાદો વર્તમાન. ત્રીજું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય, સાદો ભૂતકાળ. બીજું વાક્ય ભૂ વાળું, સાદો વર્તમાન. પહેલું વાક્ય ચાલુ ભૂતકાળનું છે અને બે વર્ગ. પાંચમું વાક્ય છે વોટ વાળું, પ્રશ્નાર્થ અને વોટ એમ રાખશું. મિત્રો વર્ટવાળામાં કર્મ ના આપેલ હોય એટલે કર્તાને આધારે દેવું પૂછવું અને કેવલ નામ દેવ પછી બી નામશે. વિધિ આપેલ છે અન્ય શબ્દો વચ્ચે મૂકી શકીએ. છેલ્લે આવશે ભારે દેવો દે. વર્ટવાળામાં કર્મ ના આપેલ હોય જેથી કરીને કર્મ નહીં આવે, સીધા શબ્દો અને બે ક્રિયા દેવું થઈ જશે. એવું બી વોટ હેવ બી પ્લેડ ઇન ધ ડ્રાઇવિંગ બાય દેવ. પાછું નામ છે વર્ટવાળ પૂર્ણ વર્તમાન. છઠ્ઠું વાક્ય છેલ્લા પ્રકારનું છે હાઉ વાળું, મોડેલ વાક્ય છે. હાઉ શબ્દ નામ રાખશું, મોડેલ શબ્દ નામ, કર્મ આપેલ હશે મૂકી દઈશું ડિસ્કાસ. મોડેલ નો શબ્દ આવશે કેન સાથે બી, કમ્પ્લીટ ઓર ઇઝ કમ્પ્લીટેડ બાય મીનુ પાસ ઉપસ અન્ય શબ્દ નથી. હાઉ કેન ડિસ્કાસ બી કમ્પ્લીટેડ બાય મીનુ પાસ. છઠ્ઠું વાક્ય છે ભાવ વાળું અને મોડેલ નું. સાતમું વાક્ય છે વિધાન વાક્ય, પહેલો જ પ્રકાર. ચાલો ગુણ માં છાગ લેશું.
सेल ने जी अभी पूछो मेरे पास बी आउट से गेट लोकी थी दो आउट से इन द नेक्स्ट एक्शन में रख सो छे बाय नाइन तो आज सात वाक्य छे पहला प्रकार छे विद्यार्थी तो आ सात प्रकार ना सात वाक्य आ गया छे आगा वाला और पाछा भी थसे तो आठ वाक्य उपवाच छे બીજા જો પેલા ઉછું ભાગવું જતી ગાય મો ઇડીએ સાદો ભૂતકાળ છે સાદા ભૂતકાળમાં દોષ કરાવશે પરમ જોઈ ગયો હોરર ફિલ્મ એક પછી છે દોષ પરમાં છે હોરર ફિલ્મ બી 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 મે આ સિક્યુરિટી થી જાપર છે વોચ ડ છે લે આવશે લાસ્ટ નાઈટ બસ હું વોચ ડ હોરર ફિલ્મ લાસ્ટ નાઈટ માય હોમ વોઝ ઓર્ડર ફિલ કો વોચ ધ લાસ્ટ નાઈટ તો આઠમો વાક્ય છે ઓવર સાદા વાક્ય નવમો વાક્ય નકાર છે સુકામ તો કે નેવર આપેલ છે પૂર્ણ વાક્ય નકાર છે આગળ પર પૂછો બીજો પ્રકાર વાક્ય છે નકાર વર્તમાન ચલો એ વાક્ય છે પણ એક વચ મહેશ આવશે નોટ ની જગ્યાએ નેવર ઉપર રહેશે તો નકાર બનશે બીજ શબ્દ આવશે એમએસ માં બીજ ની આપેલ હોય છે सीन बाय नो पास अन्य शब्द आप लेना थी तो नौ बार के नकार छे पूर्ण वर्ग में नकार छे चल 10 को आप जो ये क्रियापद एना પછી હિમ અને ઇટ્સ બે અલગ અલગ શબ્દ છે તો એનો મતલબ બે કર્મ છે પહેલા વાક્ય નીચે ચલ બીજી રીત કરીએ આમાં બે એક પહેલા વાક્યમાં તો બીજી રીત કરવી હોય તો આપણે નિર્જીવ મે આપણે પૂછો ઇટ્સ ચલ આર આવશે बहुवचन छे के आईएनजी छे बी यू वी के गिवन વિદ્યાર્થી મિત્રો યાદ કરો બે ક્રમવાળામાં બીજી રીતમાં ક્રિયાપદ પછી બીજી પછી ટુ મૂકી સજીવ કર્મ એમ પણ રાખશો એમ બાય એમ છે કે આવશે ના આ 10 નું વાક્ય છે બે ક્રમવાળું છે બીજી રીતે છે કે ટુ એમ પહેલો વાક્ય પણ બે ક્રમવાળું છે પરંતુ એ મબેલી રીત કરી છે તો છે દૂર થશે તો અત્યારે વાક્ય છે સાદો પ્રશ્ન છે વાક્ય નંબર 3 ની જેમ 10 અને 11 સા પેલા પર મૂકી દે આ કર્મ જોઈએ તો ક્લાસમેટ્સ ઓવર છે ધાર આવશે ઇસ ક્લાસમેટ્સ તો ઓપન કી માસ બચ્ચે આપણે કોઈ વચન છો બી 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 પેલા કા નહીં આવે સીધું રીત થઈ બીજો કાર્ડ છે કે બે બીટી નહીં આવે સીધું બી થ્રી આપેલ છે અન્ય સીધો વચન કે નહીં અથવા છે લખી શકો બાય જોડે પાછ લઈ જાય જોડમાં તો બારમું વાક્ય છે વિધાન છે સાતમા ની જેમ પરંતુ અસાધુ ઉત્તર છે તેરમું વાક્ય વોટ 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 નું વોટ કર્મ આપેલ ન હોય એટલે કરતા ને આપણે શું બીટની જગ્યાએ વોઝ બી 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 નહીં આવે સીધું બી થ્રી મેં અન્ય શબ્દો વચન કે સાથે ઇન ધ ઇવનિંગ બાય અને નામ છે વચન આશા વોટ વોઝ મેડ ઇન ધ ઇવનિંગ બાય આશા તેરમો વાક્ય વોટ વોટ છે સાદો ઉત્તર આ બાજુ પાંચમો વાક્ય છે પૂર્ણ વર્ગમાં કે એ રીતે ચાલ ચૌદમો વાક્ય લાસ્ટ પ્રકારનું સાતમાનું વેરેનમ કાયે વાવે કાયે સાદો કર્મ છે ટી એટલે યસ તો કર્મ માટે ટી અવધિ આવશે પૂર્ણ વર્તમાન કાળ છે કે મે જે આપણે જોયું બ્રહ્મ બાય જીને પાછળ ગયો એ જોવા છે ના છે આવશે વે યસ ટી બી બ્રહ્મ બાય જસ્ટ ના વિદ્યાર્થી મિત્રો આજે 14 વાક્ય સુધી છે બધા વાક્ય બગ્યા નીચે બે વિધાનમાં બે પ્રશ્ન બે નકાર બે બે કર્મવાળા બે વાક્ય ઉવાળા બે વાક્ય વટવાળા અને બે વાક્ય છેલ્લા પ્રકારમાં તમે એક ઘેર વાળું અને એના બાજુ છઠ્ઠું વાક્ય આવે તો હવે જે છેલ્લા ત્રણ વાક્ય છે
એમાં જે તમને યાદ હશે કોષ્ટકમાં છેલ્લે હેરી વાળી રચના ની પેસિવ એક ઉદ્ધત પણ અને પૂર્ણ ભવિષ્યકાળ વાક્ય જે બીજા લીધું છે તો હેરી વાળું વાક્ય છે 15 પહેલા તો હું છું આ મેસેજ હેરિંગ સમય નું રાખશો હેરિંગ પછી બીન આવશે બીજ બી પણ આપેલા છે રિસીવડ અવિદ્યાર્થી મિત્રો તમે જાણો છો હેરિંગ વડામાં માત્ર પહેલા વાક્ય નું પેસી બનશે કર્મ મુક્સો હેરિંગ હેરિંગ પછી બી બીજ બી આપેલ છે રિસીવડ છેલ્લું વાક્ય છે આપણે નામ જોઈ પર દેશું રાષ્ટ્ર ટુ ધ હોસ્પિટલ એનો પેસી બનાવવાનો નહીં આ મેસેજ હેરિંગ બી રિસીવડ म्यूजियम इज टू बी विजिटेड बाय मी टुमारो આવતીકાલે મારા દ્વારા મ્યુઝિયમની મુલાકાત લેવાશે તો સોળમો કે કુદરત છે અને લાસ્ટ વાક્ય વિધાન છે પરંતુ પૂર્ણ સ્વર્ગ પીએમ એટલે પરફેક્ટ વર્ડ લોસેનાની છે તો કર્મ મુસુ આગળ ધ લાસ્ટ મેચ પીએમ માં જે મુદત શક્ય હોય એ પણ રાખશું એના પછી એવો પણ એમ રાખશું એવો પછી બી આવશે બી થી પણ આપેલ છે The last match today have been won by us. આપણે દ્વારા છેલ્લો મેચ જીતી શકાય હોત આપણે છેલ્લો મેચ જીતી શક્યા હોત એવું ગુજરાતી થશે આપણે દ્વારા છેલ્લો મેચ જીતી શકાય હોત લાસ્ટ વાક્ય છે પરફેક્ટ મળેલું છે તો વિદ્યાર્થી મિત્રો બધા પ્રકારના વાક્ય આવી ગયા છે છેલ્લે જે પોસ્ટર પ્રમાણે એવી વાળું નૂતન અને પીએમ નું વાક્ય છે સાધુ એમનું વાક્ય અહીં આવ્યું છે છઠ્ઠું વાક્ય તો આ રીતે તમારે ખાસ વાક્ય પ્રેક્ટિસ કરી લેવાની છે એકવાર વાક્ય તમે બધી એક સાથે લખી નાખી રફ બુક ની અંદર પછી વાક્ય સોલ્વ કરવા મિક્સ વાક્ય ખ્યાલ આવી જશે કે કેવી રીતે વાક્ય બનાવી શકશો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક્ઝામ માટે પૂછાય છે તો આપણે એક્ઝામ પ્રેક્ટિસ કરીશું